जय हिंद विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में अपने डायरेक्ट इनडायरेक्ट ना विधान वाक्य विषय चर्चा करी थी। आज अपने डायरेक्ट इनडायरेक्ट में प्रश्नार्थ वाक्य विषय चर्चा करीशू। तो मित्रों, डायरेक्ट इनडायरेक्ट में जे प्रश्नार्थ वाक्य पूछवामां आवे छे ते बे प्रकारना होय छे। एक सादा प्रश्नार्थ अने बे WH प्रश्नार्थ। ते पैकी आज अपने सादा प्रश्नार्थनी चर्चा करीशू। तो ज्यारे वाक्य सादा प्रश्नार्थमां होय तो कई प्रकारनो वाक्य होय, अथवा आपणे कहीए के सादू प्रश्नार्थ वाक्य होय तो वाक्यनी शरूआतमां केवा केवा सहायकारको आवी शके ते आपणे जोईए। तो आपणे कहीए के जो वाक्यनी शरूआतमां एम इज आर वॉज वेर जेवा टू बी ना रूपो अथवा हेव हेज हेड डू डज डीड शेल विल कैन मे अने मस्ट जेवा सहायकारक क्रियापदों जोवा मळे तो आपेलो वाक्य जे छे ते सादू प्रश्नार्थ छे एम आपणे कही शकीए। अने प्रश्नार्थ वाक्य होय एटले वाक्यनी अंतमां प्रश्न चिन्ह तो आवानो रहेशे। हवे जयरे वाक्य प्रश्नार्थ प्रकारनो होय अने एने डायरेक्टमांथी जो इनडायरेक्टमां फेरवुं होय तो कया कया फेरफारो आपणे लेवाना छे ते आपणे જોઈએ। તો સર્વપ્રથમ વાક્યમાં જ્યાં સેઇટ આવે છે ત્યાં સેઇટના સ્થાને આપણે લઈશું આસ્ટ। ત્યારબાદ વાક્યને જોડવા માટે સંયોજક તરીકે લઈશું આપણે ઇફ। અને ત્રીજી બાબત, વાક્ય ડાયરેક્ટમાં પ્રશ્નાર્થ હોય અને જો એને આપણે ઇનડાયરેક્ટમાં કરીએ તો તે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે। એટલે કે વાક્યની શરૂઆતમાં આવતા જે બે પદો હોય તે પૈકી એક સહાયકારક હોય છે અને એક હોય છે કર્તા। તો કર્તા અને સહાયકારક જે છે તે પરસ્પર જગ્યા બદલાવે છે, એટલે કે જે કર્તાનું પદ હોય તે વાક્યની શરૂઆતમાં આવી જાય છે અને જે સહાયકારક હોય છે તે વાક્યની બાજુમાં, એટલે કે કર્તાની બાજુમાં ચાલ્યું જાય છે। ટૂંકમાં આપણે કહીએ કે જે પ્રશ્ન હોય છે તેને આપણે ઉલટાવીને એનું વિધાન વાક્ય કરવાનું હોય છે। તો સામાન્ય રીતે આ જે સહાયકારક હોય છે તેમાં પ્રશ્નાર્થ વિધાન બને, એટલે પહેલા બે પદો છે તે પરસ્પર સ્થાન બદલાવે છે, પરંતુ વાક્યની શરૂઆતમાં જો ડુ અથવા ડઝ આવે તો બે પદો પરસ્પર સ્થાન બદલાવી શકતા નથી। તો ડુ અથવા ડઝ આવે ત્યારે વાક્યમાં કઈ પ્રકારે ફેરફારો કરવા તે આપણે જોઈએ। તો તે માટે અહીં એક નોંધ લખેલી છે કે સહાયકારક તરીકે જ્યારે કોઈ પ્રશ્ન વાક્ય હોય તેમાં ડુ અથવા ડઝ જોવા મળે તો વાક્યની શરૂઆતમાં આપેલા ડુ અથવા ડઝને દૂર કરવામાં આવે છે અને વાક્યમાં જે ક્રિયાપદ આપેલું હોય છે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવામાં આવે છે। ફરીવાર વાત કરી દઈએ કે જો સાદો પ્રશ્ન હોય તો વાક્યની શરૂઆતમાં સહાયકારકો તરીકે એમ ઇઝ આર વોઝ વેર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ શેલ વિલ કેન મે મસ્ટ જેવા સહાયકારકોથી વાક્યની શરૂઆત થયેલી હશે અને વાક્યની અંતમાં પ્રશ્ન ચિહ્ન આપેલું હશે। તો પ્રશ્ન વાક્યને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવું હોય તો ત્રણ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું એ છે। એક, સેઇટને સ્થાને આપણે લઈશું આસ્ટ। બીજું, સંયોજક તરીકે લઈશું આપણે ઇફ। અને ત્રીજું, ડાયરેક્ટમાં આપેલું જે પ્રશ્ન વાક્ય હોય તેને ઇનડાયરેક્ટમાં ફેરવતા એનું આપણે વિધાન વાક્યમાં રૂપાંતર કરીશું, એટલે કે વાક્યની શરૂઆતમાં આવતા પ્રથમ બે પદોને પરસ્પર ઉલટાવવાના રહેશે। પરંતુ જો સહાયકારકો તરીકે ડુ અથવા ડઝ આવે તો વાક્યમાં તે સ્થાનમાં ફેરબદલી કરતા નથી, માટે ડુ અથવા ડઝને વાક્યમાંથી દૂર કરવામાં આવે છે અને વાક્યમાં આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવામાં આવે। સાદા પ્રશ્નાર્થ વાક્યમાં આપણે વાત કરી
કે વાક્યની શરૂઆતમાં કેવા સહાયકારક ક્રિયાપદો આવે છે અને જ્યારે વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરફાર પામે ત્યારે જે ત્રણ પ્રકારના ફેરફારો થાય છે તે પણ આપણે વાત કરી. હવે આ જે બાબતોને આપણે ધ્યાનમાં લીધી તેને અનુસાર આપણે અહીં કેટલાક જે એક્ઝામ્પલ આપેલા છે તે એક્ઝામ્પલ દ્વારા આ જે સાદો પ્રશ્ન છે તે વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પ્રથમ વાક્યની આપણે વાત કરીએ તો પ્રથમ વાક્યમાં અહીં બોલનાર તરીકે આપણને એ પૂછે જય. પ્રશ્નાર્થ વાક્ય હોવાથી શેકના સ્થાને આપણે લઈશું આસ્ટ. સાંભળનારનું નામ છે રોહિત. વાક્યના જે અવતરણો છે તેને દૂર કરીશું અને અહીં સંયોજક તરીકે લઈશું ઇફ. તો નિયમ મુજબ આપણે શેકના સ્થાને આર્ટ લીધો, સંયોજક તરીકે ઇફ લીધું અને ત્રીજી બાબતમાં આપણે એવું કીધું હતું કે પ્રશ્નાર્થ વાક્યનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું, એટલે કે વાક્યની શરૂઆતમાં આવતા પ્રથમ બે પદને ઉલટાવા. તો અહીં મે અને આય પરસ્પર જગ્યા બદલાવે છે. આય વાક્યની શરૂઆતમાં આવશે, તો આય વાક્યની શરૂઆતમાં આવશે અને આય બોલનાર માટે છે. બોલનાર પુરુષ હોવાથી અહીં આયના સ્થાને લઈશું આપણે હી. મેનું સ્થાન બદલાતા અહીં મેનું થશે માઇટ. સહાયકારક બદલાય છે, મુખ્ય ક્રિયાપદ બદલાતું નથી એટલા માટે અહીં હેલ્પનું હેલ્પ રાખીશું. અને યુ સાંભળનાર માટે છે અને કર્મના સ્થાને હોવાથી યુનું કરીશું આપણે હિમ. બીજા વાક્યમાં બોલનાર છે દેવ. પ્રશ્ન વાક્ય હોવાથી શેઠના સ્થાને લઈશું આપણે આષ્ટ. સાંભળનાર વ્યક્તિનું નામ સંયોજક તરીકે લઈશું આપણે ઇફ. આયનું સ્થાન બદલાવતા આગળ લાવ્યું અને આય બોલનાર માટે પુરુષ હોવાથી આયનું લીધું આપણે હી. કેનનું સ્થાન બદલાતા કેનનું થશે કુડ. નિયમ મુજબ કમનું થાય છે ગો. વિથનું વિથ અને યુ સાંભળનાર માટે છે, સાંભળનાર પુરુષ હોવાથી હિમ. અને પ્રશ્નાર્થ વિધાન વાક્ય બને માટે પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આપણે લઈશું પૂર્ણ વિરામ. ત્રીજા વાક્યની વાત કરીએ તો ત્રીજા વાક્યમાં બોલનાર છે દિશા. પ્રશ્ન વાક્ય હોવાથી શેઠ પુનઃસ્થાને આઠ લઈશું. સાંભળનાર નીલા. પ્રશ્નાર્થ વાક્ય છે માટે સંયોજક તરીકે લઈશું ઇફ. હવે નિયમ મુજબ આપણે વાત કરી હતી કે જ્યારે પ્રશ્ન વાક્યની શરૂઆતમાં સહાયકારક તરીકે ડુ અથવા ડઝ જોવા મળે તો ડુ અથવા ડઝ તે સ્થાન બતાવતા નથી. તો ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે વાક્યમાં આપેલા ડુ અથવા ડઝને દૂર કરવામાં આવે છે અને જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવામાં આવે છે. તો અહીં આપણે વાક્યમાંથી ડુને દૂર કરીશું. યુ સાંભળનાર માટે અને વાક્યની શરૂઆતમાં એટલે કે કર્તાના સ્થાને હોવાથી સાંભળનાર અહીં સ્ત્રી છે માટે યુના સ્થાને અહીં લઈશું આપણે શી. નિયમ મુજબ જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લઈશું અને મી તે બોલનાર માટે છે અને બોલનાર અહીં સ્ત્રી હોવાથી મીનું થશે હર. અને પ્રશ્નાર્થનું પૂર્ણ વિરામ. ત્યાર પછીનું વાક્ય જોઈએ તો ત્યાર પછીના વાક્યમાં અહીં કર્તાના સ્થાને આપણને આપ્યું છે અક્ષય. પ્રશ્ન વાક્ય હોવાથી શેઠના સ્થાને લઈશું આપણે આષ્ટ. સાંભળનારનું નામ છે ટીના. સાધુ પ્રશ્નાર્થ હોવાથી સંયોજક તરીકે આવશે ઇફ. યુ સ્થાન બદલાવશે આગળ આવશે સાંભળનાર માટે અને સાંભળનાર સ્ત્રી હોવાથી યુનું થશે શી. વીલ સ્થાન બદલાવશે તો વીલનું થશે અહીં ભૂળ. મીટનું મીટ. મી બોલનાર માટે અને બોલનાર અહીં પુરુષ હોવાથી મીનું થશે અહીં હિમ. અને ટુડે જે છે તેનું આપણે કહીશું અહીં ધેટ ડે. ત્યાર પછીનું વાક્ય જોઈએ
तो आ वाक्य में बोलना छे सचिन, प्रश्न वाक्य होवाथी सही पुनः स्थाने लीशु आपने, आज सांभळनार नु नाम लीशु आपने दिशा, संयोजक तरीके आवशे इफ। तो मित्रों आपने बात करी थी कि डू के डस होय तो बे पद जग्या बदलता नथी, परंतु डू के डस सिवायना कोई पण सहायकारक होय तो प्रथम बे पद परस्पर जग्या बदलावे छे। तो अहीं यू ने आपने आगळ लावीशुं, सांभळनार स्त्री होवाथी यू ना स्थाने आपणे लईशुं शी। हवे डीर माटे आपणे एक नियम एवो लीधो हतो क्रियापदोना फेरફારમાં કે જો डू अथवा डस आवतो होय तो क्रियापद आप માય સન તે બોલનાર છે, બોલનાર પુરુષ છે માટે તે છે એનું હિઝ સન, અને યસ્ટરડે માટે આપણે જોયું હતું ધ પ્રીવિયસ ડે। તો મિત્રો આ વાત થઈ સાદા પ્રશ્નાર્થની, ફરીવાર આના વિશે આપણે ચર્ચા કરીએ। तो प्रथम वाक्य में अपने बात करी थी रीते प्रश्न वाक्य होवा थी अपने सही पुनस्थान लीधु तो आष्ट, प्रश्न वाक्य साधु होवा थी संयोजक तरीके लीधु तो अपने इफ, अने प्रथम बे पदनी जग्याओ बदलावता करता जे होय ते वाक्य नी शुरुआत में आवे छे, अने तेनी साथे आवतो सहायकारक करता नी पछी आवे छे। ते रीते बीजा वाक्य में पण आपणे लीधु के सही पुनस्थान लीधु अपने आष्ट, प्रश्नार्थ वाक्य होवाथी इफ, अहीं पण प्रश्नार्थ वाक्य होवाथी आस्ट, संयोजक तरीके इफ, अहीं आस्ट इफ ई, अहीं पण आपणे लीधुं आस्ट अने इफ। ते सिवाय प्रथम वाक्यमां आपणे जोईए तो कर्ता ना स्थाने आय आપેલું હતું અને તે પુરુષ હોવાથી આયનું આપણે હી કર્યું હતું, એ માટે નિયમ મુજબ લીધું તો આપણે માય હેલ્પમાં કોઈ ફેરફાર હતો નહીં, અને યુ જે સાંભળનાર માટે હતું તેનું આપણે કર્યું હતું હિમ। એ રીતે બીજા વાક્યમાં આય આગળ આવતા બોલનારને ધ્યાનમાં લઈ પુરુષ માટે લીધું આપણે હી, કેન સ્થાન બતાવતા કેનનું આપણે લીધું હતું કુડ, કમ માટે નિયમ મુજબ થાય ગો, વિથમાં કોઈ ફેરફાર હતો નહીં, યુ તે સાંભળનાર માટે, સાંભળનાર પુરુષ હોવાથી અને કર્મના સ્થાને હોવાથી આપણે લીધું હતું હિમ। ત્યાર પછીના વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય છે અને બોલનાર નિશા હતી, સાંભળનાર નીલા, સાધુ પ્રશ્નાર્થ છે એટલે આપણે આ કીધું હતું સંયોજક તરીકે એક લીધું હતું। નિયમ મુજબ આપણે એક નોંધ લખાવી હતી જે રીતે કે ડુ કે ડઝ હોય તેને વાક્યમાંથી દૂર કરી પછી વાક્યમાં જે ફેરફાર હોય તે કરવાના હોય છે, માટે અહીં આપણે ડુને દૂર કર્યું, યુ કર્તાના સ્થાને હોવાથી અને સાંભળનાર સ્ત્રી હોવાથી યુનું આપણે લીધું શી। નિયમ મુજબ જ્યારે ડુ અથવા ડઝ દૂર થાય છે ત્યારે જે તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવાનું હોય છે માટે અહીં નોનું આપણે લીધું ન્યૂ, અને મી તે બોલનાર માટે હતું સ્ત્રી હોવાથી આપણે કહ્યું એનું હર। ત્યાર પછીના વાક્યમાં આપણે વાત કરી હતી કે યુ આગળ આવતા સાંભળનાર માટે હતું એટલે આપણે લીધું એનું શી, વિલ સ્થાન બદલાવતા વિલનું આપણે કહ્યું હતું ગોડ, મીકમાં કોઈ ફેરફાર હતો નહીં, મી બોલનાર માટે પુરુષ હોવાથી આપણે કહ્યું તેનું હિમ, અને ટુડેનું આપણે અહીં કહ્યું છે ધેટ ડે। ત્યાર પછીના વાક્યમાં યુ આગળ આવતા સાંભળનાર સ્ત્રી હતી માટે યુનું આપણે લીધું હતું શી, ડીના સ્થાને લીધું હતું આપણે હેડ, અને આપેલા ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ માય બોલનાર માટે પુરુષ હતો તે માટે હિઝ, અને યસ્ટરડેના માટે નિયમ મુજબ આપણે લીધું હતું પ્રીવિયસ ડે। તો મિત્રો આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો બીજો પ્રકાર પ્રશ્નાર્થ વાક્ય પૈકી આપણે સાદા પ્રશ્નાર્થ વિશે ચર્ચા કરી। ઘરકામમાં તમને પ્રશ્નાર્થ વાક્ય કેવા પ્રશ્નાર્થ વાક્ય તો કે ખાસ કરીને એવા કે જે સાદા પ્રશ્નાર્થ હોય
એવા પ્રશ્ન પ્રાચ્ય ઘરકામમાં તમને આપવામાં આવશે. નવા લેક્ચરમાં આપણે ફરીવાર મળીશું ત્યારે આપણે WH વાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીને મારા જય હિન્દ.